સિનોર તાલુકામાં એક કિસ્સા થયેલા 5 કોરોના પોઝિટિવ કેસના દર્દીઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા. વડોદરા ખાતે તેઓની સારવાર બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજ રોજ તમામ 5 દર્દીઓને રજા આપવામાં આવી હતી, જેથી પોતાના ઘરે પરત ફરેલા 5 કોરોનાના દર્દીઓનું સાદલી ગામે ફૂલોના વરસાદ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેને લઈને તમામ દર્દીઓની આંખમાંથી ખુશીના આંસુઓ રોકી શક્યા ન હતા. તેમજ કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી, સાવચેતી રાખવાની જરૂર છે, આપના હોંસલા બુલંદ હશે તો આપણે વગર ડરે કોરોનાને હરાવીને માત આપીશું, તેમ તેમણે જણાવ્યું હતું. જય હિન્દ, જય ભારત. મારા દેશના દરેક નાગરિકોને હું જાણ કરું છું કે મને એક નાની બીમારી, જો કે કોરોના પોઝિટિવ તરીકે મને મારા ઘરેથી સરકારી દવાખાનામાં તપાસ કરાવવા બાદ 3 દિવસ પછી સરકારી દવાખાનામાંથી અધિકારીઓ આવી મને જાણ કરી તમને કોરોના પોઝિટિવ છે, તેમ જાણ કરી મને દવાખાને લઈ જવા દવા મારી દવા કરવા માટે લઈ જવામાં આવેલ હતો. અને કોરોનાની બીમારી, જો કે લોકો એનાથી ખૂબ ડરી રહ્યા છે, એને કોઈએ ડરવાની જરૂર નથી. કોરોના કોઈ બહુ મોટી વસ્તુ નથી. હું પોતે, મને આ બીમારી, નાની મોટી જે બીમારી સરકારી કર્મચારીઓના દ્વારા જણાવવામાં આવેલ અને તે બદલ મને જણાવ્યા બાદ મેં સરકારી અધિકારીઓને સહાય સહકાર આપી એમની સાથે જઈ અને હિંમત અને હોંસલાથી મેં આ કોરોનાનો સામનો કરેલો છે. અને આ વસ્તુ કંઈ બહુ મોટી નથી, એનાથી મારા ગામના નાગરિક તેમ મારા ગુજરાત રાજ્યના નાગરિક તેમ મારા દેશના નાગરિક તેમ તમામ દુનિયાના વર્લ્ડના લોકોની અંદર કોઈએ પણ કોઈ પણ જાતનું કોરોનાથી ડરવાની જરૂર નથી. કોરોના કંઈ બહુ મોટી વસ્તુ નથી, એનો સામનો અમે સહેલાઈથી કરી શકીએ છીએ અને તે પોતાની હિંમત અને હોંસલાથી જ આને જોડે લડી શકીએ છીએ. હું પોતે એની સાથે લડાઈ કરી અને હું જીતીને આવ્યો છું. એવી જ રીતે મારા દરેક મારા દેશના દરેક નાગરિક તમામ ભાઈઓ બહેનો, કોઈએ પણ કોરોનાથી ડરવાની જરૂર નથી. હોંસલો બુલંદ રાખવાથી આપણે કોરોનાને હરાવી શકીએ છીએ. હું હરાવીને આવ્યો છું, એમ તમે બધા પણ હિંમતને હોંસલો રાખજો અને કોરોનાનો સામનો કરજો. આપણે બધા મળી એક દિવસ કોરોનાને ભગાડી દઈશું, એનો હું દાવો કરું છું અને મને વિશ્વાસ છે એનો.